आप આવી ગયા છો vtvgujarati.com પર અને હું હિમકતરી ફટાફટ નજર કરી લઈએ દિવસભરના મોટા અને મહત્વના સમાચારો પર. ખેડૂતોને ફરી એકવાર સહેવો પડશે માવઠાનો માર. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી 5 દિવસ કરવામાં આવી છે માવઠાની આગાહી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદ વરસી શકે. આવતીકાલે એટલે કે 11 એપ્રિલે કચ્છ, સાબરકાંઠા, વડોદરા, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત 12, 13 અને 14 એપ્રિલે વરસાદની આગાહી છે. આ દરમિયાન અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં વરસાદી માહોલ રહેશે. બીજી બાજુ અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ જવાની સંભાવનાઓ છે. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી જર્જરિત ઓર્થોપેડિક વિભાગની છત ધરાશાયી થતા દર્દીઓમાં ભયનો માહોલ. સદનસીબે કોઈ હાજર ન હોવાથી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતા જ મેયર કિરીટ પરમાર સહિતના એએમસીના નેતાઓ અને અધિકારીઓ દોડતા થયા હતા અને તાત્કાલિક બેઠક બોલાવી, તો વિપક્ષે આ મુદ્દે સરકારની કામગીરી પર સવાલ ઉઠાવીને હલ્લાબોલ કર્યો હતો. રાજ્ય સરકારે જાહેર કરેલા ઇમ્પેક્ટ ફીના વટ હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો. અરજદારે રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર બંધારણીય માળખું હલાવી ન શકે. અરજદારે રજૂઆત કરી હતી કે કાયદો તોડીને કરેલા બાંધકામોને નિયમિત કરવામાં ન આવે. આ અંગે ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ જનરલને નોટિસ ઇસ્યુ કરી છે. આણંદ એલસીબી એન્કલાવ શહેર ભાજપ ઉપપ્રમુખ જગદીશ ઠાકોર સંચાલિત જુગારધામ ઝડપી પાડ્યું. એલસીબીએ દરોડામાં 7 જુગારી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. શહેર ભાજપ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત 2 લોકો ફરાર છે. પોલીસે ઘટના સ્થળેથી 76,000 થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો અને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. વડોદરા ડેરીની ચૂંટણી પહેલા કોંગ્રેસને સહકારી ક્ષેત્રમાં મોટો ફટકો પડ્યો છે. વડોદરા ડેરીના ડિરેક્ટર કિરપાલસિંહ મહારાઉલ ભાજપમાં જોડાયા છે. 23 વર્ષથી કોંગ્રેસની સાથે જોડાયેલા કિરપાલસિંહે 13 એપ્રિલની ડેરીની ચૂંટણી પહેલા કેસરિયા કર્યા. તેમણે કહ્યું કે સહકારી માળખા સુધી વર્ષોથી જોડાયેલા છીએ અને ભાજપમાં જોડાવાનું મુખ્ય કારણ રાષ્ટ્રહિત છે. ફરી એકવાર દેશભરમાં વધતા જતા કોરોનાના કહેરને અટકાવવા માટે 10,000 આરોગ્ય કેન્દ્ર પર મોક ડ્રીલનું આયોજન કરાયું છે, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોવિડ નિયંત્રણ માટેની તમામ વ્યવસ્થાઓ, ઓક્સિજન ટેન્ક, વેન્ટિલેટર, આઈસીયુમાં બેડની ઉપલબ્ધતા, દવાનો જથ્થો, ઓક્સિજન કન્સન્ટ્રેટર સહિતની તમામ વ્યવસ્થાઓનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. દેશભરમાં કોરોનાના કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 5,880 નવા કોવિડ કેસ નોંધાયા, તો એક્ટિવ કેસની સંખ્યા થઈ ગઈ છે 35,199. કોરોના સંક્રમણને કારણે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા દેશભરની સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં 2 દિવસ માટે મોક ડ્રીલ યોજાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તમામ રાજ્યોના સચિવો સાથે બેઠક પણ કરશે. સુપ્રીમ કોર્ટે તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને મફત સેનેટરી પેડ્સ એટલે કે નેપકિન્સ આપવા માટે આદેશ કર્યો છે. તમામ રાજ્ય સરકારોએ વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને સ્વચ્છતા માટે વ્યવસ્થા કરવી પડશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કહ્યું કે આ ગંભીર મુદ્દા પર જરૂરી છે કે કેન્દ્ર સરકાર રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ આમાં સામેલ કરે. તો આ હતા દિવસભરના તમામ મોટા અને મહત્વના સમાચારો. આવી જ રીતે અન્ય સમાચારો માટે પણ જોડાયેલા રહો VTVGujarati.com સાથે.